નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલ બાળકીની સારવાર સુરત ખાતેની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે, જેની મુલાકાત લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ એવા ધવલ પટેલે લીધી હતી. ડોક્ટરો જોડે બાળકીની તબિયત અંગેની ચર્ચા કરી તમામ જરૂરી મદદની ખાતરી પરિવારને આપી હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ અનામત અંગેની ટિપ્પણીને લઈને નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. જીઆઈટીઓ સંસ્થા દ્વારા દરજી પંચની વાડીમાં યોજાયેલ એક્ઝિબિશન ખુલ્લું મુકાયું. વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઈ તમામ યોજનામાં લાભો સીધા બેંકમાં જમા થતા વચેટિયાના દૂર કર્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે તો પાણીની બચત પણ વધારે થવી જોઈએ એવું મુકેશ પટેલનું જણાવવું છે. કેએનબી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કાંગવઈ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ચીખલી તાલુકા કક્ષા શાળાકીય રમતોત્સવમાં અંડર 14, અંડર 17 અને અંડર 19ની વિવિધ રમતોમાં ભાગ લઈ શાળાને ગૌરવ અપાવ્યું છે. સોસાયટીના યુવાનોએ રાત્રિમાં તસ્કરોના ભયથી સુરક્ષિત રહેવા માટે રાત્રિના સમયે રોન ફરવાનું શરૂ કર્યું, ત્યારે નવસારી શહેર તથા જિલ્લા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયે તસ્કરોનો ઉપયોગ વધી ગયો છે, જેની સામે કડક સુરક્ષા વ્યવસ્થાની જરૂર ઊભી થઈ છે. ત્યારે અમરી ગામના યુવકોને સંગઠન આમરી હેલ્પિંગ હેન્ડ સોસાયટીના યુવકોએ અલગ અલગ ફળિયાઓમાં રોન ફરવાનું શરૂ કર્યું છે, જેમાં યુવાનોની ટુકડીના સભ્યો રાત્રિના 11 થી સવારના 6 વાગ્યા સુધી ગામના અલગ અલગ ફળિયાઓમાં રાત્રિના ફેરા કરે છે. નવસારી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ પર સ્વચ્છતા શપથ તથા વૃક્ષારોપણ દ્વારા આપ્યું સ્વચ્છતાનો સંદેશ. નવસારીમાં આવેલ પરમાર હોસ્પિટલ પાસે નવસારી ડેપોની નીકળેલી બસ કે જે માછીવાડથી પાછી નવસારી ફરવાની હતી એ બસની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઈવરે બસ ત્યાં રસ્તામાં જ છોડી ભાગી છૂટ્યો હતો અને કંડક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ડ્રાઈવર ટર્ન ન કાપી શકવાના કારણે બસ અહીંયા મૂકી પલાયન થઈ ચૂક્યો છે. પણ જેને લઈ અને મોટો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે તો સદનસીબે બસની અંદર એક પણ પેસેન્જર સવાર ન હતું, માત્ર ડ્રાઈવર અને કંડક્ટર જ હતા. કહેવામાં આવે છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી તો કંડક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ટર્ન ન કાપી શકાતા ડ્રાઈવર બસ મૂકીને પલાયન થઈ ચૂક્યો છે. પણ આ સૂત્ર કેટલું યોગ્ય કે સલામતીની સવારી ST અમારી અને આવી કોઈ દુવિધા થાય તો જવાબદારી તમારી.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ, નવસારી. કોલ 7069006329. પશુપાલન વિભાગના કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછડીની પ્રોત્સાહન યોજના અંતર્ગત રૂપિયા 3000ની સહાય મેળવતા લાભાર્થી ચૌહાણ મોહનસિંહ અમૃતસિંહે પોતાની મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો. સખી મંડળની બહેનો મળીને આર્થિક રીતે પગભર થઈએ તે માટે રિવોલ્વિંગ ફંડ અને આર્થિક મદદની કામગીરી કરી રહ્યા છે. સખી મંડળના કારણે આગળ વધવાની તક મળી છે એવું યોગિનીબેન કલ્પેશભાઈ પટેલનું જણાવવું છે. ત્યારે સખી મંડળના લાભાર્થી યોગિનીબેન પટેલે પોતાના સખી મંડળને મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો હતો. DRDAની મિશન મંગલમ યોજના અંતર્ગત જગજનની સખી મંડળને રૂપિયા 7 લાખની લોન મળતા લાભાર્થી સ્મિતાબેન ચૌહાણ પોતાના સખી મંડળને મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 27.5 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 23.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97%, જ્યારે સાંજે 98% રહ્યું હતું. હવાની ગતિ 1.0 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.